પ્રભુ યસુના પવિત્ર નામમાં વાલા ભાઈઓ અને બહેનો અફસરોને પ્રેમી સલામ હું પાઠવું છું આજે સાતમી માર્ચ બે હજાર બાવીસ અને સોમવારનો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો ગયા અઠવાડિયા દરમિયાન પ્રભુએ અદ્ભુત રીતે આપણી સહાય કરી અને નવા અઠવાડિયામાં પ્રભુ દરરોજનો આશીર્વાદ આપે એ વિશ્વાસમાં પ્રભુની સહાય માગીએ છીએ અને પાઉલ પ્રેરિતે કોરંથની મંડળીને જે પ્રશ્નો લખ્યા અને એમાં પહેલો કોરંથી ત્રીજો અધ્યાય ત્રીજી કલમ પહેલો કોરંથી ત્રીજો અધ્યાય ત્રીજી કલમ તમે સંસારિક માણસોની પેઠે વર્તતા નથી પ્રશ્ન કર્યો આધ્યાત્મિક અને સાંસારિક બે માણસોનો એક તફાવત બતાવ્યો હવે કહે છે કે તમે સાંસારિક માણસો જે રીતના વર્તન કરે એવું જ વર્તન તમે નથી કરતા સાચી બાબત કારણ કે પાઉલ આ મંડળીને વિશ્વાસી લોકોને સમજાવવા માગે છે કે તમે હવે જુદા પ્રકારના માણસો છો અત્યાર સુધી તમે વિદેશી હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નહોતા અને માટે એ સમયે તમે મૂર્તિ પૂજામાં હતા વ્યભિચારમાં હતા ઈર્ષા અદેખાય કજ્યા કંકાસને એવી ઘણી બધી બાબતો તમારામાં હતી પણ હવે તો તમે ખ્રિસ્તના બાળક બન્યા છો હવે તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે દેવના કુટુંબના સભ્યો બન્યા છો તો હવે એ બાબતો તમારામાં હોવી જોઈએ નહીં એ બાબતો તો સંસારિક માણસો જેવો વિદેશીઓ છે એ રચાપચા રહે છે તમે જ્યારે વિશ્વાસ નહોતો કર્યો ત્યારની વાત જુદી છે હવે તમે વિશ્વાસ કર્યો છે પ્રભુના પ્રિય બાળકો બન્યા છો તો હવે એમાં ફેરફાર લાવવાની જરૂર છે પ્રભુના બાળક તરીકે ઓળખ આપો છો અને જીવન એ જીવો છો અને એટલા માટે પાઉલ કહેવા માંગે છે કે તમે હજુ વિશ્વાસમાં નાના બાળક જેવા છો તમને ભારે ખોરાક આપી શકાય નહીં દૂધ જેવો હલકો ખોરાક આપવો પડે તમે હજુ સાંસારિક મનવાળા માણસોના જેવું જ વલણ ધરાવો છો શું તમે સાંસારિક માણસોના જેવું વર્તન નથી કરતા અને અહીંયા જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે આત્મિકતાને તમારે હવે પ્રથમ સ્થાન આપવાનું તમારો નવો જન્મ થયો છે નવો જન્મ દેવના કુટુંબમાં જન્મ થયો છે તો આત્માની બાબતોને પ્રથમ સ્થાન આપવાની બાબત અહીંયા પાઉલ આ પ્રશ્નમાં કરી રહ્યા છે તમે વિદેશીઓના જેવું વલણ ના રાખશો હવે ભાઈઓને બહેનો જો આપણે વિચાર કરીએ તો કોરંથની મંડળી એ પ્રથમ જનરેશન ક્રિશ્ચન હતું જુદા જુદા વિશ્વાસમાંથી ઈસુ પર વિશ્વાસ કરીને એક થયા અને ત્યાં કોરંથમાં મંડળીની સ્થાપના કરવામાં આવી અને આ લોકો નાના બાળકો વિશ્વાસી તરીકે બાળકો કહેવાય પહેલું જ જનરેશન અને સાંસારિક મન સાથે રહેતા હતા પણ જો આજનો પ્રશ્ન કરીએ આજનો વિચાર કરીએ તો આજની મંડળીઓ આપણે તો ત્રીજી ચોથી ચોથી પેઢીના ખ્રિસ્તીઓ છીએ ચોથી પેઢીના આપણા બાપદાદાઓએ પ્રભુનો સ્વીકાર કર્યો અને ત્યાર પછી આપણે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લીધો છે અને તો પણ તો પણ આપણું વલણ એ સાંસારિક માણસો વિદેશીઓના જેવું ઘણી બધી વખતે આપણે એવું વલણ કરતા હોઈએ છીએ તો પછી આ પ્રશ્ન શું આજે આ પાઉલ કોરંતની મંડળીને પૂછેલો પ્રશ્ન એ મને તમને પૂછતા નથી આપણને એ પ્રશ્ન પૂછી રહ્યા છો કે શા માટે તમે સાંસારિક મન જેવું વલણ ધરાવો છો શું તમે સાંસારિક માણસોની જેમ વર્તતા નથી ચોક્કસ અને એટલા માટે આ પ્રશ્ન દ્વારા પ્રભુ કહે છે કે આપણે આધ્યાત્મિક પ્રભુના બાળકો તરીકે વલણ રાખીએ એ પ્રમાણે જીવન જીવીએ એવી પાઉલની ઈચ્છા પ્રભુની ઈચ્છા છે અને આ પ્રશ્ન સમજવામાં પ્રભુ એનો આશીર્વાદ દોરવણી સહાય પૂરા પાડે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ આજનો આ પ્રશ્ન સમજવામાં અને અમારી જાતોને તપાસવામાં પવિત્ર આત્માની દોરવણી આપો અને પ્રભુ અમે વિદેશીઓના જેવું વલણ ધરાવતા હોઈએ એમના જેમ વર્તતા હોઈએ તો અમને ક્ષમા કરો અને તમારા સાથેના સંબંધમાં અમે વર્તીએ એવું થવા દો પ્રભુ ઈશ્વરના નામે સાંભળોને માન્ય કરો આ